नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे धोरण 11 भौतिक विज्ञान एमां चेप्टर नंबर 1 भौतिक जगत में भौतिक विज्ञान मूलभूत बड़ों विषय अभ्यास कर्यो हतो, जेमां आपणे बे बड़ों जोया था। एक तो गुरुत्वाकर्षण बल और बीजू छे विद्युत चुंबकीय बल। हवे आपणे त्रीजा नंबर नुं जे मूलभूत बल छे एनो अभ्यास करीशुं। तो त्रीजा नंबर नुं मूलभूत बल छे स्ट्रॉंग न्यूक्लियर बल। स्ट्रॉंग न्यूक्लियर बल अथवा तो तमे एम पण कही शको के प्रबल न्यूक्लियर बल। तो आ त्रीजा नंबर नुं जे बल छे ए पण भौतिक विज्ञान मां मूलभूत बळो तरीके मां स्थान पामेलू छे। चलो आपणे पहेला स्ट्रॉंग न्यूक्लियर बल विशेनो अभ्यास करवानो प्रयत्न करीए कि स्ट्रॉंग न्यूक्लियर बल मां शुं आवतुं हशे, शुं हशे। ओके, नाम उपरथी जे आपणे देखाय छे कि न्यूक्लियर बल, एनो मतलब ए हशे कि आ जे बल छे ए कोई न्यूक्लियस ऊपर लागतुं हशे। न्यूक्लियर न्यूक्लियर एटले टूंकमां आपणे परमाणु पण कही शकीए, परमाणुना अंदरनुं आवेलुं न्यूक्लियस पण कही शकीए। એટલે ટૂંકમાં આ જે બળ છે એ કોઈ ન્યુક્લિયસ ઉપર લાગતું બળ છે। હવે આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુનું તમે ન્યુક્લિયસ લઈ લો, ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર, તમે કોઈ પણ પરમાણુનું કેન્દ્ર લઈ લો એટલે ન્યુક્લિયસ લઈ લો, તો આ ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને વિદ્યુત ભાર વગરના એવા ન્યુટ્રોન કણો રહેલા હોય। કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન કણો રહેલા હોય। હવે આમાંથી કોઈને પ્રશ્ન એવો થાય કે કોઈ કેન્દ્રની અંદર જો ધન વિદ્યુત ભારિત બે પ્રોટોન એકબીજાની નજીક નજીક ગોઠવાય તો બંને તો સજાતીય પ્રકારના વિદ્યુત ભારો છે, અને બંને સજાતીય પ્રકારના વિદ્યુત ભારો હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ, અને અપાકર્ષણ થવાને લીધે બંને પ્રોટોન છૂટા છૂટા પડી જવા જોઈએ। વાત સાચી છે ને? સાચી વાત છે કે જો બંને પ્રોટોન હોય, આ બંને પ્રોટોન સમાન સજાતીય પ્રકારના હોય તો બંને ઉપર એક અપાકર્ષણનું બળ લાગતું હોવું જોઈએ, અને અપાકર્ષણ બળની અસર હેઠળ બંને પ્રોટોન દૂર તરફ જવા જોઈએ। અને જો આવું થાય તો શું થાય? જો બંને પ્રોટોન અપાકર્ષણના લીધે એકબીજાથી દૂર જાય તો આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની સાઈઝ વધે જાય, અને વધતા વધતા એક સમય એવો આવે કે ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય, એની કોઈ સાઈઝ જ ફિક્સ ના થાય, અસ્થિર થઈ જાય, બરાબર? પણ આવું થતું નથી। કોઈ પણ પરમાણુમાં ન્યુક્લિયસ ચોક્કસ સાઈઝનું હોય છે, જેની ત્રિજ્યા તમે જુઓ તો 10^-14 મીટરના ક્રમની હોય છે, આટલી ત્રિજ્યાની અંદર જ ન્યુક્લિયસ રહેલું હોય છે। તો કેમ આ પ્રોટોનના લીધે ન્યુક્લિયસ અસ્થિર થતું નહીં હોય? કારણ કે આ જે પ્રોટોન રહ્યા એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે, અથવા તો બે પ્રોટોન વચ્ચે, અથવા તો બે ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, અથવા તો બે ન્યુટ્રોન વચ્ચે, આ લોકોને જકડી રાખતું, આ બધાને જકડી રાખતું એક એવું બળ લાગે છે કે જેના લીધે બે પ્રોટોન એકબીજાથી જુદા થવાને લીધે ચોક્કસ સ્થાન ઉપર સ્થિર રહી જાય છે। ફરીથી સમજી લેજો કે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન ન્યુટ્રોન આ બધા કણોમાંથી પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત કણ છે, ન્યુટ્રોન એ વિદ્યુત ભાર વગરનો કણ છે। હવે ખબર છે કે બે પ્રોટોન એકબીજાની નજીકમાં હોય તો અપાકર્ષણનું બળ લાગે, એના લીધે બંને પ્રોટોન દૂર તરફ ખસવાનો પ્રયત્ન કરે। જો બંને પ્રોટોન દૂર તરફ ખસે તો જે પરમાણુનું ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની સાઈઝ વધે જાય, અને ન્યુક્લિયસની સાઈઝ વધતા વધતા એક સમય એવો આવે કે ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય, કોઈ તમે ફિક્સ ના કરી શકો કે આટલી છે ન્યુક્લિયસની ત્રિજ્યા, બરાબર? પણ આવું થતું નથી। ન્યુક્લિયસની ચોક્કસ પ્રકારની ત્રિજ્યા છે, એટલે કે ન્યુક્લિયસ ચોક્કસ ભાગની અંદર જ રહેલું છે। તો આનો મતલબ કે એવું કોઈ બળ લાગતું હશે કે જેથી બે પ્રોટોન વચ્ચે લાગતું જે અપાકર્ષણનું બળ છે એને ઓછું કરી બે પ્રોટોનને પકડી રાખતું હશે, અથવા તો પ્રોટોન ન્યુટ્રોનને પકડી રાખતું હશે, અથવા તો ન્યુટ્રોન ન્યુટ્રોનને પકડી રાખતું હશે। તો આ જે બળ કે બે પ્રોટોન બે ન્યુટ્રોન કે પ્રોટોન ન્યુટ્રોનને જકડી રાખતું જે બળ હોય છે એ બળને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો આટલા જે પોઈન્ટો છે પહેલા આપણે એકવાર નોટ ડાઉન કરી દઈએ, તો આપણે અહીં આગળ લખી શકીએ કે પરમાણુના
न्यूक्लियस मा रहेला प्रोटॉन धन विद्युत भार धरावे छे अने न्यूट्रॉन विद्युत भार विहीन कौन छे। बराबर बीजो पॉइंट, जो न्यूक्लियस मा बे प्रोटॉन वच्चे अपाकर्षण नु बल लागे तो न्यूक्लियस अस्थिर थई जाए, न्यूक्लियस अस्थिर थई जाए। परंतु आवु थतु नथी, माटे न्यूक्लियस मा बे प्रोटोन ने जकड़ी राखतु जे बल लागे तेने स्ट्रॉंग न्यूक्लियर बल कहे छे। क्लियर, स्ट्रॉंग न्यूक्लियर बल कहे छे। अबे आज ये स्ट्रॉंग न्यूक्लियर बल छे वास्तव में कोना कोना ऊपर लागसे, तो याद रखो कि स्ट्रॉंग न्यूक्लियर बल ये हमेशा क्वार्क्सना बनेला जे पण कणो हसे ए दरेक ऊपर लागवान। क्वार्क्स खबर छे, मैं तुमने बात करी थी पहला लेक्चर में कि क्वार्क्स शू छे, कि आपणे जोयुं तुं के परमा जे विश्वनो अविभाज्य कण तरीके आपणे परमाणु ने लई लीधो हतो, तो आ परमाणुना बंधारणमां जोयुं तुं तो त्रण प्रकारना आपणे कणो मळ्या हता, प्रोटोन न्यूट्रॉन अने इलेक्ट्रॉन। आमांथी जे प्रोटोन अने न्यूट्रॉन हता एनुं ज्यारे बंधारण कर्युं के प्रोटोन अने न्यूट्रॉन विषेनो ज्यारे अभ्यास कर्यो ત્યારે એવું માલુમ પડ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ કોઈક બીજા કણોના બનેલા છે, જેને ક્વાર્ક્સ નામના કણો કહેવાશે। તો અહીંયા આગળ મેં કીધું એ પ્રમાણે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ હંમેશા ક્વાર્ક્સના બનેલા કોઈ પણ કણો હશે એના ઉપર લાગશે। તો તમને ન્યુક્લિયસમાં તો દેખાય છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને છે, આ બંને કણો એવા છે કે જે ક્વાર્ક્સના બનેલા છે, તો સ્વાભાવિક છે કે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ રહ્યું એ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગશે, બે ન્યુટ્રોન વચ્ચે પણ લાગશે અને બે પ્રોટોન વચ્ચે પણ લાગશે, કારણ કે બધા જ કણો પ્રોટોન અને ન્યુટ્રોન બંને કણો વાક્સના બનેલા છે। તો અહીંયા પોઈન્ટ આપણે લખી શકીએ, તે બે પ્રોટોન બે ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે, તે બે પ્રોટોન બે ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે, એટલે આ બંને વચ્ચે પણ લાગશે, આ બંને વચ્ચે પણ લાગશે અને આ બંને વચ્ચે પણ લાગશે। તો આવા પ્રકારનું બળ જેને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે ઓળખીએ છીએ। હવે એના નામ ઉપરથી જ છે કે સ્ટ્રોંગ, સ્ટ્રોંગ એટલે પ્રબળ। આ બળ એવું છે કે જે ફક્ત ન્યુક્લિયસમાં જ લાગે છે અને પ્રબળ બળ છે। તો આના માટેનો એક નવો પોઈન્ટ લખી શકાય કે તે પ્રબળ બળ છે, કારણ કે નામ ઉપરથી જ કીધેલું છે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, માટે એ કેવું બળ છે, પ્રબળ બળ છે। ઓકે, બીજી વાત, હવે આપણને દેખાય છે કે કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુનું ન્યુક્લિયસ તમે જુઓ તો બહુ જ સૂક્ષ્મ સાઈઝનું હોય, બહુ જ ઝીણી સાઈઝનું, બહુ જ સૂક્ષ્મ હોય અને બહુ જ સૂક્ષ્મ હોય, સાથે સાથે આ જે બળ રહ્યું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ ફક્ત ન્યુક્લિયસની અંદર જ લાગે છે, ન્યુક્લિયસના બહારના ભાગમાં લાગતું નથી, ન્યુક્લિયસના બહારના ભાગમાં આની કિંમત શૂન્ય છે।
અને આ ફક્ત ન્યુક્લિયસમાં જ લાગતું હોવાથી ન્યુક્લિયસ બહુ જ સૂક્ષ્મ સાઈઝનું છે, માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ લઘુ અંતરીય છે, થોડા નાના અંતરનું બળ છે. નાનું અંતર તમને દેખાય છે, ન્યુક્લિયસ, ન્યુક્લિયસ એ બહુ સૂક્ષ્મ છે અને બહુ સૂક્ષ્મ હોવાથી આ બળ એ લઘુ અંતરીય બળ કહેવાશે. તો તે લઘુ અંતરીય બળ છે. ક્લિયર? તો આટલા પોઈન્ટ લખી છે કે આમાં તમારે પેલો પોઈન્ટ ઉમેરવો તો ઉમેરી શકો કે પ્રોટોન ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા હોવાથી ક્વાર્ક્સ ક્વાર્ક્સ વચ્ચે આ બળ પ્રવર્તે છે. એમ લખવું હોય તો લખી શકાય, પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા હોવાથી ક્વાર્ક્સ ક્વાર્ક્સ વચ્ચે આ બળ પ્રવર્તે છે. બરાબર? તો ટૂંકમાં એટલી ખબર પડી ગઈ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ વાસ્તવમાં ક્વાર્ક્સ ક્વાર્ક્સની ગોઠવણીના લીધે પ્રવર્તતું બળ હશે. તો ફરીથી એકવાર જોઈ લઈએ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં આપણે કયા કયા પોઈન્ટોનો ઉલ્લેખ કરી શકીએ? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ નામ ઉપરથી જ કીધેલું છે, ન્યુક્લિયર એટલે કોઈ પરમાણુ હોય તો પરમાણુ માટેનું આ બળ લાગુ પડે છે. પણ પરમાણુમાં પાછું જે ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર આ બળ લાગે છે. તો પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન એ ધન વિદ્યુત ભાર ધરાવે છે અને ન્યુટ્રોન એ વિદ્યુત ભાર વિહીન કણ છે. હવે જો ન્યુક્લિયસમાં બે પ્રોટોન એકબીજાની નજીકમાં આવે તો અપાકર્ષણનું બળ લાગે અને અપાકર્ષણના બળના લીધે બે પ્રોટોન છૂટા પડે અને છૂટા પડવાને લીધે ન્યુક્લિયસની સાઈઝ વધે જાય અને સાઈઝ વધવાને લીધે ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય. પણ આવું થતું નથી, ન્યુક્લિયસ ચોક્કસ સાઈઝની અંદર ફિટ છે. તો કેમ આવું થાય છે? કારણ કે ન્યુક્લિયસમાં બે પ્રોટોનને જકડી રાખતું, પ્રોટોનને જકડી રાખતું એક એવું બળ લાગતું હશે કે જેથી બે પ્રોટોન છૂટા ના પડે. તો આવું જે બળ છે એને આપણે કહીએ છીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હવે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વાસ્તવમાં લાગે છે કોના ઉપર? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ હંમેશા ક્વાર્ક્સના બનેલા જેટલા પણ કણો હોય એ કણો વચ્ચે લાગે. તો ક્વાર્ક્સના બનેલા તો પ્રોટોન પણ છે અને ન્યુટ્રોન પણ છે, તો માટે તે બે પ્રોટોન વચ્ચે, બે ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું આ બળ હશે. એના પછી નામ ઉપરથી જ કીધેલું છે કે સ્ટ્રોંગ, તો માટે આ બળ કેવું છે? પ્રબળ બળ છે. અને આ ફક્ત ન્યુક્લિયસમાં જ લાગે છે, ન્યુક્લિયસથી બહારના વિસ્તારમાં લાગતું નથી. ન્યુક્લિયસ બહુ સૂક્ષ્મ હોવાથી તે લઘુ અંતરીય બળ કહેવાશે. આ ઉપરાંત મેં તમને કીધું એ પ્રમાણે પેલો પોઈન્ટ અંદર ઉમેરી શકાય કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા હોવાથી ક્વાર્ક્સ ક્વાર્ક્સ વચ્ચે આ બળ પ્રવર્તતું હોય છે. ક્લિયર? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં આપણે આટલા પોઈન્ટોનો ઉલ્લેખ કરી શકીએ. એના પછી આપણે બીજું બળ લઈએ, છેલ્લું, મૂળભૂત બળોમાં છેલ્લું બળ લઈએ, ચોથા નંબરનું, વીક ન્યુક્લિયર બળ. ચલો, વીક ન્યુક્લિયર બળ. વીક કીધેલું છે કે વીક છે એટલે નબળું છે. તો નબળું ન્યુક્લિયર બળ, હવે આ બળ કઈ જગ્યાએ લાગશે? તો આપ જે આ બળ જે લાગે છે એની પ્રોસેસ એ તમારા આગળના ધોરણમાં ભણવાની આવશે. થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. કે ઘણી વાર એવું બનતું હોય કે માની લો કે આ પરમાણુનું ન્યુક્લિયસ છે અને પરમાણુના ન્યુક્લિયસની આસપાસ અહીંયા ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોય છે. ઘણીવાર એવું થાય છે કે આ પ્રોટોન, આ પરમાણુ ન્યુક્લિયસમાં રહેલા જે પ્રોટોન અને ન્યુટ્રોન નામના જે કણો રહ્યા, એમાંથી માની લઈએ કે ન્યુટ્રોન કણ છે, ન્યુટ્રોન કણનું કોઈ પણ રીતે આપણે વિભાજન કર્યું, માની લઈએ કે ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોન, આ ન્યુટ્રોન કણનું આપણે વિભાજન કર્યું, તો વિભાજન કરવાને લીધે આમાંથી બીટા કણોનું ઉત્સર્જન થતું હોય છે. ન્યુક્લિયસમાંથી કોઈ પણ પ્રકારને, કોઈ પણ પ્રક્રિયા થઈ, એ પ્રક્રિયાને લીધે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય છે. આ જે બીટા કણોનું ઉત્સર્જન થતું હોય છે, તો બીટા કણમાં એક ઇલેક્ટ્રોન હોય છે અને સાથે સાથે અંદર ન્યુટ્રિનો નામના કણો પણ હોય છે.
बीटा कण, बीटा आपणे बीटा कण विषे आपणे जाणीए छीए કે જ્યારે કોઈ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય છે ત્યારે આ બીટા કણોમાં ઇલેક્ટ્રોન હોય છે અને સાથે સાથે ન્યુટ્રિનો નામના કણો પણ હોય છે બરાબર એમાંથી આ જે ઇલેક્ટ્રોન છે 12મી કક્ષાની અંદર ભ્રમણ કરવા માંડે છે જ્યારે ન્યુટ્રિનો નામના જે કણો હોય આ ન્યુટ્રિનો નામના કણો એ બીજા કોઈ કણો સાથેની આંતરક્રિયા કરે પ્રક્રિયા કરે આ ન્યુટ્રિનો નામના કણો રહ્યા એ બીજા કોઈ કણો સાથેની આંતરક્રિયા કરે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા દરમિયાન જે બળ ઉત્પન્ન થાય એ બળને કહેવાય વીક ન્યુક્લિયર બળ ફરીથી કહું છું ધ્યાન રાખો કે વીક ન્યુક્લિયર બળ કેવી રીતે ઉત્પન્ન થાય છે કે પરમાણુના કેન્દ્રમાં રહેલું ન્યુક્લિયસ એના અંદર કોઈ પ્રક્રિયા થઈ તો પ્રક્રિયાને પરિણામે ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થયું આ બીટા કણના ઉત્સર્જન દરમિયાન એની સાથે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો ઇલેક્ટ્રોન ખબર છે ઋણ વિદ્યુત ભાર ધરાવે જ્યારે ન્યુટ્રિનો આ ન્યુટ્રિનો એક એવો કણ છે જે વિદ્યુત ભાર વગરનો કણ છે બરાબર તો બીટા કણની સાથે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો નામના કણોનું પણ ઉત્સર્જન થાય છે જેમાંથી ઇલેક્ટ્રોન તો કક્ષામાં ગોઠવાઈ જશે પણ જે ન્યુટ્રિનો નામના કણો હોય છે આ ન્યુટ્રિનો નામના કણો બીજા કોઈ કણો અવકાશમાં જો કોઈ બીજા કણો ફરતા હોય તો એ બીજા કણો સાથેની આંતરક્રિયા કરે એની સાથે ભાગીદારી કરે આ આંતરક્રિયા દરમિયાન જે બળનો ઉપયોગ કરે છે અથવા તો આંતરક્રિયામાં જે બળ વપરાય છે એ બળ છે વીક ન્યુક્લિયર બળ બરાબર તો આટલી વિગત છે આપણે પહેલા વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરીએ તો પરમાણુના ન્યુક્લિયસમાં પરમાણુના ન્યુક્લિયસમાં બીટા કણના ઉત્સર્જન દરમિયાન તેની સાથે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો નામના કણોનું પણ ઉત્સર્જન થાય છે આ ન્યુટ્રિનો કણો બીજા કોઈ કણો સાથે આંતરક્રિયા કરે છે આ દરમિયાન તેમની વચ્ચે લાગતા બળને વેગ ન્યુક્લિયર બળ કહે છે તો ખ્યાલ આવી ગયો કે વીક ન્યુક્લિયર બળ એ વાસ્તવમાં ન્યુટ્રિનો અને બીજા કોઈ કણો હશે એના વચ્ચેની આંતરક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે બરાબર બીજી વાત પહેલાની જેમ કે આ પણ ન્યુક્લિયર એટલે કોઈ પરમાણુની અંદર ઉત્પન્ન થતું બળ હોવાથી પરમાણુ બહુ સૂક્ષ્મ છે માટે તમે એક પોઈન્ટ લખી શકો કે આ બળ લઘુ અંતરીય બળ છે તમારે લખવું હોય તો લખી શકો બરાબર હવે વીક ન્યુક્લિયર બળ એટલે શું તો વીક ન્યુક્લિયર બળ આ બળ વધાર પડતું વીક નથી આ બળ વધાર પડતું વીક નથી આ જે બળ રહ્યું એ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નબળું છે આ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નબળું છે એટલે કે આ બળની જો કેપેસિટી જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ કરતા તો વધારે છે
પણ જ્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ સાથે કમ્પેર કરવામાં આવે તો આ બળ થોડું નિર્બળ છે, એની સાપેક્ષમાં નિર્બળ છે. ક્લિયર? તો આ બળમાં ફક્ત આપણે આટલા ત્રણ પોઈન્ટ લખી શકીએ. તો ફરીથી જોઈએ, વીક ન્યુક્લિયર બળ શું કહેવા માંગે છે કે કોઈ પણ પરમાણુનું ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસમાંથી જ્યારે કોઈ પ્રક્રિયા થાય ત્યારે બીટા કણનું ઉત્સર્જન થાય. આ બીટા કણની સાથે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રીનો નામના કણો હોય છે. એમાંથી ન્યુટ્રીનો નામના જે કણો છે વિદ્યુત ભાર વગરના કણો છે. આ ન્યુટ્રીનો નામના જે કણો રહ્યા એ બીજા કોઈ કણો સાથે આંતરક્રિયા કરે છે અને આંતરક્રિયા દરમિયાન જે બળ વપરાય છે એ છે વીક ન્યુક્લિયર બળ. આ જે બળ રહ્યું એ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નિર્બળ છે. તો આ રીતે આપણે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત બળોનો અભ્યાસ કરી શકીએ. તો મિત્રો, ગઈકાલે આપણે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત બે નિયમો ભણ્યા હતા, ગુરુત્વાકર્ષણનો નિયમ અને વિદ્યુત ચુંબકીય બળનો નિયમ. ગુરુત્વાકર્ષણ બળ હતું એના વિશે જોયું હતું અને વિદ્યુત ચુંબકીય બળ વિશે જોયું હતું. આજે આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ જોયું હતું. એમાં આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ પણ જોયો હતો અને વિદ્યુત ચુંબકીય બળનો નિયમ પણ જોયો હતો. બરાબર? તો આટલા જે પોઈન્ટ રહ્યા એ પોઈન્ટોમાંથી એક એક માર્ક્સના જે ક્વેશ્ચન છે એ પૂછાવાની શક્યતા વધારે છે. બરાબર? તો આ બધા જે પોઈન્ટો છે વ્યવસ્થિત આપણે તૈયાર કરવાના થશે. હવે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો લાસ્ટ પોઈન્ટ શું છે? જેમ ભૌતિક વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત બળો તરીકે અમુક બળોને, ચાર બળોને ઓળખવામાં આવ્યા, એવી જ રીતે ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત નિયમો તરીકે પણ ચાર નિયમોને સ્થાન મળેલું છે. મૂળભૂત નિયમો એટલે આ નિયમો આપણે સ્વીકારી જ લેવાના, એવા ચાર નિયમો બનેલા છે. એ ચાર નિયમોનો આપણે અભ્યાસ કરીએ. ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમો, ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત કયા નિયમોને સ્થાન મળેલું છે. મૂળભૂત નિયમોનો મતલબ એ થાય કે મૂળભૂત રીતે સ્વીકારી દીધેલા નિયમો છે. બરાબર? હવે એ કયા નિયમો મૂળભૂત રીતે સ્વીકારેલા છે? એમાંથી પહેલો નિયમ છે જે તમે આગળના ધોરણોમાં ભણી ગયેલા છો, એ છે ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે આ જે નિયમ છે તમે આગળના ધોરણોમાં ભણી ગયેલા છો કે આ નિયમ તમે સ્વીકારી જ દીધો હતો. કે ભાઈ, નિયમ શું હતો? કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે, ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી. તો આ નિયમને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ. તો નિયમ લખીએ કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. એટલે કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ થતો નથી. તો આ નિયમ આપણે આગળના ધોરણોમાં ભણી ગયા છે, 9મા ધોરણમાં 10મા ધોરણમાં આ નિયમ આવેલો છે. હવે આ નિયમ આપણે સ્વીકારી દીધો હતો કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વસ્તુમાંથી ઉર્જા મળશે તો એ વસ્તુમાં ઘટશે, પણ એને બીજી રીતે ઉર્જા મળેલી હશે. તો ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, પણ એને ઉત્પન્ન કરી શકાતી નથી. એટલે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ રહે છે, એટલે કે તેને ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ થઈ શકતો નથી. ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં
रूपांतर थाय छे। जेटली आपणी पासे स्थिति ऊर्जा होय एटली घटती जाय, एटली सामे सामे गति ऊर्जा वधती जाय। मानी लो कि कोई बॉल छे, बॉल अत्यारे आपणे स्थिर राख्यो छे, तो एनी पासे कई स्थिति ऊर्जा रहेली होय। हवे आ बॉल ने ढाळ उपरथी रगड़ावशो तो ए बॉल गतिमां आवशे, गतिमां आवशे एनी अंदर गति ऊर्जा वधती जशे। तो आ गति ऊर्जा आवशे केवी रीते? એ સ્થિતિ ઉર્જાના ભોગી એની અંદર ગતિ ઉર્જા આવશે, પણ વાસ્તવમાં એનો સરવાળો કરો, પરિણામી લો તો અચળ જ તમને જોવા મળશે। તો આ નિયમ આપણે ભણી ગયેલા છીએ। બીજો નિયમ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ। વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, હવે આ નિયમ તમે 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં ભણશો કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું છે। હું પહેલા નિયમ લખું છું પછી સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે। હવે આ શું કહેવા માંગે છે સમજવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર, આવું વળી કેવું તંત્ર કે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય? તો ભૌતિક વિજ્ઞાનની અંદર ધોરણ 12માં તમે ભણશો કે એક એવું તંત્ર આવે છે, માની લો કે આ એક પેટી દોરી, એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર। હવાની ખાસિયત શું હોય? તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર કે જેના અંદર કોઈ વિદ્યુત ભાર દાખલ ના થઈ શકે કે એમાંથી કોઈ વિદ્યુત ભાર બહાર ના નીકળી શકે। સમજ્યા? કોઈ પેટી વિચારી લો, આ પેટી એક વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે એવું વિચારી લઈએ। આ પેટીની અંદર જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હશે તો આ પેટીની અંદર બહારથી કોઈ વિદ્યુત ભાર અંદર ના જઈ શકે કે અંદરથી કોઈ વિદ્યુત ભાર બહાર પણ ના નીકળી શકે। તો આવું તંત્ર એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય। પણ હા, જે કણ વિદ્યુત ભાર વગરનો હોય, વિદ્યુત ભાર વગરનો કણ આસાનીથી અંદર બહાર જઈ શકે, ક્લિયર? તો આ એક પેટી એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે। હવે આ પેટી ઉપર હું ધારો કે પ્રોટોન નાખું તો જશે? ના, કારણ કે ધન વિદ્યુત ભાર ધરાવે છે। ઇલેક્ટ્રોન નાખું તો જશે? ના, નહીં જાય, કારણ કે એ પણ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, વિદ્યુત ભાર અંદર બહાર જઈ શકશે નહીં। પણ ન્યુટ્રોનને જવા દઉં તો હા, ન્યુટ્રોન એ વિદ્યુત ભાર વગરનો કણ છે, તો આસાનીથી અંદર જઈ શકશે અને અંદરથી બહાર આવી શકશે। તો આ ન્યુટ્રોનનું એક આખું જૂથ પકડીએ જેના આપણે કહીએ ફોટોન। તો એક ફોટોન, આ ફોટોનને આપણે આ પેટીમાં દાખલ કરીએ, ફોટોન એ વાસ્તવમાં આ ન્યુટ્રોન કે જે વિદ્યુત ભાર વગરના કણો હોય છે, કણોનું એક જૂથ। તો આ ફોટોન છે, ફોટોનને તમે આ પેટી ઉપર આપાત કર્યો, તમે જેવું આ ફોટોનને આપાત કરશો તો આ ફોટોન જેવું આ પેટીની અંદર જશે તો અંદર ગયા પછી એના ઉપર પ્રક્રિયા થશે અને પ્રક્રિયા છે એ ફોટોનના બે કણો ઉત્પન્ન થશે। એક કણ હશે પોઝિટ્રોન અને બીજો કણ હશે ઇલેક્ટ્રોન। આ જે 12મા ધોરણનું છે ખાલી તમને સમજાવવા માટે, પણ તમારે ખાલી આ નિયમ જ યાદ રાખવાનું છે, બરાબર? તો જ્યારે ફોટોનને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર ઉપર મારો કરાયો ત્યારે આ ફોટોન સીધું ગયું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રની અંદર, અંદર જઈ અને પ્રક્રિયા કરાઈ, તો પ્રક્રિયા કરાવવાથી ફોટોનમાંથી બે કણો નીકળ્યા, એક નીકળ્યો પોઝિટ્રોન અને બીજો નીકળ્યો ઇલેક્ટ્રોન। હવે જે નિયમ કહે છે, નિયમ આના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ। નિયમ શું કહે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં, આ તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, એટલે કે કણોનું વિભાજન થાય, કણો ભેગા થાય, કોઈ પણ પ્રક્રિયા થાય, તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કરો, વિદ્યુત ભારોનો જો બેઝિક સરવાળો કરો તો હંમેશા અચળ રહે। અચળનો મતલબ શું થાય કે અહીંથી મેં જેવા ફોટોન દાખલ કર્યા, ફોટોન જ્યારે મેં આપ્યા ત્યારે ફોટોન ઉપરનો વિદ્યુત ભાર હતો શૂન્ય, ન્યુટ્રોનનું જૂથ એટલે વિદ્યુત ભાર વગરનો કણ કહેવાય, તો એના મતલબ એના ઉપરનો વિદ્યુત ભાર શૂન્ય થઈ ગયો।
હવે વિદ્યુત ભાર શૂન્ય છે એવો કણ જયારે દાખલ કરો છો ત્યારે અંદર જઈ અને બે પ્રકારના વિદ્યુત ભારિત કણો બને છે. એક મળે છે પોઝિટ્રોન અને બીજો છે ઇલેક્ટ્રોન. હવે આ બંનેનો જો હું અંદરથી બેઝિક સરવાળો કરું તો વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો, આ બંને વિદ્યુત ભારોનો જો હું અંદર સરવાળો કરું તો ખબર છે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે, પોઝિટ્રોન ધન વિદ્યુત ભાર ધરાવે અને બંનેનું મૂલ્ય એક સમાન છે. આવી રીતે ઇલેક્ટ્રોન રહ્યા એનું મૂલ્ય -1.6 × 10⁻¹⁹ કુલમ અને પોઝિટ્રોન છે એનું મૂલ્ય છે +1.6 × 10⁻¹⁹ કુલમ. હવે આ બંનેનો હું સરવાળો કરું તો જવાબ કેટલો આવશે? એક કિંમત ધન છે, એક કિંમત ઋણ છે, તો બંનેની બંનેના મૂલ્યો સમાન, માટે જવાબ શૂન્ય આવશે. તો પરિણામી જવાબ કેટલો આવ્યો? 0. તો જે પહેલા હતો એટલો ને એટલો આવ્યો, માટે અચળ થઈ ગયો બેઝિક સરવાળો અચળ. ખ્યાલ આવી ગયો? તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાનો બેઝિક સરવાળો હંમેશા અચળ જ મળે છે. તો આ જે નિયમ રહ્યો એને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહેવાશે, જે તમે 12મા ધોરણમાં ડીપમાં ભણશો. બરાબર, આપણે ખાલી અત્યારે હાલ નિયમ જ યાદ રાખીશું. એના પછી ત્રીજા નંબરનો નિયમ છે જે તમારા ધોરણ 9માં આવી ગયેલો છે. એ નિયમ છે રેખીય વેગમાન ના સંરક્ષણનો નિયમ. રેખીય વેગમાન ના સંરક્ષણનો નિયમ, આ પણ નિયમને ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત નિયમ તરીકે સ્થાન મળેલું છે. હવે આ નિયમ શું કહેવા માંગે છે સમજવા માટે આપણે એક સૂત્ર લઈએ અને સૂત્ર ઉપરથી નિયમ બનાવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, તમે આગળના ધોરણમાં 9મા ધોરણમાં ભણી ગયેલા છો સૂત્ર કે બળ એફ બરાબર ડીપી ભાગ્યા ડીટી. એફ બરાબર એમ એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે જે સાબિત કર્યો હતો એ આ સૂત્ર ઉપરથી પણ સાબિત કરી શકાય. બરાબર, તો આ ન્યૂટનની ગતિના બીજા નિયમ માટેનું સૂત્ર છે. જો તમને યાદ ના હોય તો હું તમને યાદ કરાવું કે એફ બરાબર ડીપી અપોન ડીટી. હવે આ નિયમ ઉપરથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ કેવી રીતે બનાવાશે? તો એફ બરાબર ડી અપોન ડીટી. વેગમાન પી બરાબર શું? તો વેગમાન પી બરાબર દળ ગુણ્યા વેગ. તો પી તરીકે લઈ લઈએ એમ વી. હવે આનો મતલબ શું થાય કે સમય સાથે થતો ફેરફાર. હવે કોઈ પણ વ્યક્તિ હોય, માની લો કે હું અત્યારે આ જગ્યાએ ઊભો છું, અત્યારે મેં ઘડિયાળની અંદર જોયું, માની લો કે 8 વાગ્યા છે, 8 વાગે મેં મારું દળ નક્કી કર્યું, મેં મારું વજન કર્યું, દળ કર્યું, તો દળ ધારો કે મળ્યું મને 65 કિલોની આસપાસ. હવે માની લો કે 2 કલાક થયા, 3 કલાક થયા, 3 કલાક પછી હું મારું દળ કે વજન કરું તો ફરક પડશે અંદરથી? ના, એટલું ને એટલું 65 કિલો જ રહેશે, કારણ કે સમય સાથે મારા દળમાં કોઈ ફેરફાર થતો નથી. અને સમય સાથે દળમાં ફેરફાર ના થાય તો એ કિંમત 12 આવી જાય. હવે વધી કિંમત ડીવી અપોન ડીટી. તો એફ બરાબર એમ ડીવી અપોન ડીટી એટલે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર, જેને આપણે કહીએ છીએ પ્રવેગ. તો આવી રીતે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવી શકીએ. એટલે ટૂંકમાં ન્યૂટનની ગતિના બીજા નિયમ માટેનું જ આ સૂત્ર કહેવાશે. માની લઈએ કે આ સૂત્રમાં જે બળ છે એ બળને હું શૂન્ય બનાવી દઉં તો 0 બરાબર ડીપી અપોન ડીટી થાય કે નહીં? હવે આ થોડું લેવલ અપ છે. જ્યારે કોઈ પણ રાશિનું સમય પ્રત્યે ડી અપોન ડીટી એટલે વિકલન કહેવાય. કોઈ પણ રાશિનું સમય પ્રત્યેનું વિકલન લો તો હંમેશા એ રાશિ અચળ જ મળે. આ થોડું યાદ રાખી દેજો, કારણ કે આ બધા પોઈન્ટો તમારા ગણિતમાં ચાલ્યા નથી એટલા માટે. બરાબર, કોઈ પણ રાશિ હોય એનું સમય પ્રત્યે ડીટી એટલે સમય પ્રત્યે, કોઈ પણ રાશિ એટલે વેગમાન, વેગમાનનું સમય પ્રત્યેનું વિકલન જો શૂન્ય થાય તો એ રાશિ એટલે વેગમાન હંમેશા અચળ તરીકે લખાય. હવે આના ઉપરથી આપણે આપણો નિયમ બનાવીએ. તો નિયમ આ બાજુ લખીએ. તો નિયમ આવી રીતે આ બાજુ બનાવીએ કે જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય
जो पदार्थ पर नु परिणामी बाह्य बल शून्य थाय तो ते पदार्थ नु रेखीय वेगमान अचल रहे छे। फरीथी कहू छू, जो कोई पदार्थ नु परिणामी बाह्य बल शून्य थाय तो ते पदार्थ नु रेखीय वेगमान अचल रहे छे। तो नियम आवी रीते आपणे लखी शकीए, जो कोई पदार्थ पर नु परिणामी बाह्य बल शून्य थाय तो ते पदार्थ नु रेखीय वेगमान अचल रहे छे। बराबर, तो आपणे आवी रीते नियम आ लखी शकीए ने याद राखी शकीए। एना पछी चौथा नंबर नो जे नियम छे जेने भौतिक विज्ञान मां मूलभूत नियम तरीके मळेलो छे, तो ए नियम छे कोणीय वेगमानना संरक्षणनो नियम। हवे आ नियम पण तमे धोरण 11 मां भाग 2 मां पहला चेप्टर मां भणशो, अने एना अंदर सेम जेम आ नियम एक कोई पदार्थ एक सीधी रेखा मां गति करतो होय एना माटे लागू पड़े, एवी ज रीते आ नियम कोई पदार्थ वर्तुळाकार માર્ગે ગતિ કરતો હોય એના માટે લાગુ પડે છે। અત્યારે આ સૂત્રને સ્વીકારી લેજો, જેમ જેમ તમારો અભ્યાસક્રમ આગળ ચાલશે ત્યારે આ બધા નિયમો આવશે તો આના વિશેની તમને ડીપમાં માહિતી ખબર પડશે। પણ ફરીથી કહું છું કે આ બધા નિયમમાંથી કોઈ નિયમ પૂછાતો નથી, બરાબર, એટલે આ નિયમો આપણે કાઢી દેવાના, ખાલી આપણે અત્યારે આ નિયમો સમજૂતી માટે ચલાવીએ છીએ। તો કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જો સાબિત કરવો હોય તો સેમ આવી જ રીતે સાબિત કરી શકાય છે। એના માટેનું સૂત્ર છે કે ટોર્ક ટાઉ બરાબર ડીએલ ભાગ્યા ડીટી, આવી રીતનું સેમ સૂત્ર છે। જેમ અહીં આગળ બળને શૂન્ય બનાયા એવી રીતે અહીં આગળ ટોર્કને શૂન્ય બનાવી દઈએ તો ડીએલ અપોન ડીટી। હવે કોઈ પણ રાશિનું સમય પ્રત્યેનું વિકલન શૂન્ય થાય તો તે રાશિ અચળ બની જાય, તો સોરી L બરાબર અચળ। હવે આને વાંચવું હોય તો કેવી રીતે વંચાશે? કોઈ પણ પદાર્થનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય થાય તો તે પદાર્થનું કોણીય વેગમાન અચળ રહેશે। જો પેલા જેવો જ નિયમ છે, અહીંયા આગળ પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય તો રેખીય વેગમાન અચળ, અહીંયા આગળ પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય થાય તો કોણીય વેગમાન અચળ। તો નિયમ આવી રીતે બનશે, જો કોઈ પદાર્થ પરનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય થાય તો તે પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે છે। બરાબર, તો આપણે આવી રીતે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમો સમજી શકીએ। હા, પ્રશ્ન એમ પૂછી શકાય કે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમો કયા કયા છે? તો તમે લખી શકો કે ઉર્જા સંરક્ષણનો નિયમ, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ। તો આ નિયમો એ મૂળભૂત નિયમો છે, પણ એ નિયમો વિશેની માહિતી આપણે પહેલી પરીક્ષા, આપણે જે પરીક્ષા છે પરીક્ષામાં નહીં હોય, બરાબર, પણ સમજવા આપણે આ જરૂરી રહેશે। આ બધા જે નિયમો રહ્યા એ ક્રમશઃ તમે જેમ જેમ આગળના ચેપ્ટરો ભણતા જશો એમ ક્રમશઃ એક પછી એક આવતા જશે। ક્લિયર? તો અહીં આગળ આપણે પહેલું ચેપ્ટર ભૌતિક જગત એ પૂરું કરીએ છીએ આ નિયમોની સાથે। તો આટલી વસ્તુ છે એ વ્યવસ્થિત લખવાની છે, સાથે સાથે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની રહેશે। ઓકે,